નર્મદામાં નેત્રંગની જાહેર સભામાં ચૈતર વસાવાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. ચૈતર વસાવાએ જાહેર સભામાં સંબોધન કરતા જણાવ્યું કે મોદી સરકારના અચ્છે દિનની વાતો પોકળ સાબિત થઈ છે. ભરૂચ જિલ્લાનો વિકાસ થયો નથી. આ વખતે મનસુખ દાદાને રજા નિવૃત્ત કરવાના છે. ભાજપના રાજમાં 450નો બાટલો હવે 1000 રૂપિયાથી વધુની કિંમતનો થઈ ગયો છે. મનસુખ દાદા, ગૃહમંત્રી, મુખ્યમંત્રીએ ભાષણમાં વારંવાર ચૈતર વસાવાનું નામ લેવું પડે છે. આ ઉપરાંત ચૈતર વસાવાએ ભાજપને ખુલ્લી ચેલેન્જ આપી છે કે અમારા કાર્યકરને ટચ કરીને જુઓ, તમને છઠ્ઠીનું દૂધ યાદ અપાવી દઈશું. અબકી બાર 400 પાર, અબકી બાર 400 પાર આવે છે ને બધા? પણ લોકો એવું કહે છે, ઇન્ટરવ્યુ આપતા આપતા જાણ કરતા હતા કે 5 લાખની લેડથી અમે ભરૂચ લોકસભા જીતીએ છે. એ મનસુખ દાદાને આજે રાજપીપળાથી ભરૂચ અપડાવન કરવાના શાસન દરમિયાન મોંઘવારી ઓછી કરવાની વાત હતી. હાડી 400નો ગેસનો બાટલો આ મોંઘવારી ઓછી કરવા વાળા લોકોએ આજે હાડી 1200 સુધી પહોંચાડી દીધો છે. પેટ્રોલનો ભાવ 65 રૂપિયા હતો, આ મોંઘવારી ઓછી કરનાર લોકોએ 95 રૂપિયા સુધી પહોંચાડી દીધો છે. એટલા જ માટે અમે તમને કહેવા માટે આવ્યા છે, હવે કોઈ મોદીની ગેરંટીમાં કોઈ પડવાનો. એમના સીઆર પટેલ, એમના મુખ્યમંત્રી, દેશના ગૃહમંત્રીને ભાષણમાં 7 વખત ચૈતરભાઈનું નામ લેના. આઈપીએસ લોકોને સૂચના છે કે પોલીસનો ઉપયોગ કરીને ચૈતર વસાવાને હરાવી દેવાના છે. પણ જે ચૈતર વસાવા ગુજરાતની ભાજપ સરકારથી નથી ડર્યા, કેન્દ્રની ભાજપ સરકારથી નથી ડર્યા, એ ચૈતર અમારા ભાજપને આ સ્ટેજ પરથી ચેલેન્જ કરીએ છે. અમારા એક કાર્યકરને તમે ટચ કરીને દેખાડો, તમને છઠ્ઠીનું દૂધ.